प्रस्तावना। सारे का लखोटियो, सिक्का, रबर वगैरह जेवी वस्तुओ एकठी करे छे। ते ग्लास मां थोड़ू पानी ले छे। पानी नी उपली सपाटी आगळ शून्य एवुं निशान करे छे। सारिका कहे छे, जो हूँ आ ग्लास मां 5 लखोटियो नाखू तो शुं तमे अंदाज लगाड़ी शको के पानी नी सपाटी क्यां पहोंचशे? विनय कहे छे, हूँ विचारू छू के ते अहीं सुधी पहोंचशे। तेणे ग्लास मां 5 लखोटियो नाखी, आथी पानी नी नवी सपाटी पर तेणे निशान कर्युं। सारिका कहे छे, अरे ते आ केवी रीते अनुमान कर्युं? શું તને લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી? વિનય કહે છે, મેં માત્ર અનુમાન જ લગાવ્યું કે લખોટીઓ પાણીને કેટલે ઊંચે સુધી લઈ જશે। તું લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશ? સારિકા કહે છે, જુઓ દરેક લખોટી પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરાબર, કારણ કે તેઓ થોડીક જગ્યા રોકશે, તેનું કદ એટલે કે ઘનફળ થયું ગણાય। ચાલો હવે આગળ વધીએ। માપક ગ્લાસ। હવે આપણે અનુમાન કરીએ, શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ 10 લખોટીઓ કરતા વધુ હોઈ શકે? ના, 5 રૂપિયાના 10 સિક્કાનું કદ 10 લખોટી કરતા વધુ ન હોઈ શકે। ચાલો જાતે તપાસીએ। 2 કાચના ગ્લાસમાં સમાન પાણી નાખો। હવે 1 કાચના ગ્લાસમાં 5 રૂપિયાના 10 સિક્કા નાખો। બીજા ગ્લાસમાં 10 લખોટીઓ નાખો। હવે બંનેની સપાટીની ઊંચાઈ જોતા માલુમ થાય છે કે તે બંને સમાન નથી। નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો। 1. એક દડો લગભગ 6 લખોટીઓ જેટલું કદ ધરાવે છે। 2. એક રબર લગભગ 1 લખોટી જેટલું કદ ધરાવે છે। 3. એક લીંબુ લગભગ 2 લખોટીઓ જેટલું કદ ધરાવે છે। 4. એક પેન્સિલ લગભગ 1 લખોટીથી ઓછું કદ ધરાવે છે। 5. એક બટાકો લગભગ 5 લખોટીઓ જેટલું કદ ધરાવે છે। હવે 35 લખોટીઓની મદદથી આપણે એક માપક ગ્લાસ બનાવીશું। પાણીનો એક ગ્લાસ લઈશું, તેમાં પાણીની સપાટી આગળ આ રીતે શૂન્ય નિશાની કરીશું, ત્યારબાદ તેમાં 5 લખોટીઓ નાખીશું અને પાણીની સપાટી આગળ 5M એવું નિશાન કરીશું। અહીં એમ એટલે માર્બલ, એટલે કે લખોટીઓ। ફરીથી 5 લખોટીઓ નાખીશું અને પાણીની સપાટી આગળ 10mm નિશાન લગાવીશું। આ જ રીતે 5-5 લખોટીઓ નાખીને 15m, 20m, 25m, 30m અને 35m ના નિશાન લગાવીશું। હવે દરેક વસ્તુને આપણે બનાવેલા માપક ગ્લાસમાં નાખીશું અને કરેલ અનુમાન ચકાસીશું। ભિન્ન વસ્તુઓ જેવી કે દિવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાખીશું અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરીશું। સારિકા કહે છે કે દિવાસળીનું ખોખું તરે છે, હું તેનું કદ કેવી રીતે માપું? વિનય કહે છે, ચાલો આપણે તેમાં રેતી કે ખીલ્લીઓ નાખીએ। અહીં 2 ખાના આપ્યા છે, જેમાંથી પહેલા ખાનામાં વસ્તુના નામ અને બીજા ખાનામાં તેનું કદ એટલે કે કેટલી લખોટીઓ બરાબર થાય છે તે લખીશું। માપક ગ્લાસમાં બટાકુ નાખતા પાણીની ઊંચાઈ શૂન્યથી વધીને 5m જેટલી થઈ। તેનો મતલબ એમ થયો કે આપેલ બટાકાનું કદ 5 લખોટી જેટલું છે। આવી જ રીતે પથ્થરનું કદ 10 લખોટી જેટલું થાય છે।
દડાનું કદ 5 લખોટી જેટલું થાય છે. લીંબુનું કદ 3 લખોટી જેટલું થાય છે. મોટા સફરજનનું કદ 15 લખોટી જેટલું થાય છે. શાનું કદ વધે છે? મૌલી કહે છે, શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમીટરમાં બતાવી શકો? તારી કહે છે, એ હા, જો આપણે એક માપક શીશી બનાવીએ તો. અગાઉના ધોરણ 4માં આપણે 250 મિલીલીટરની એક માપક શીશી બનાવી હતી. શું આપણે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકીએ છીએ કે જેનાથી 10 મિલીલીટર, 20 મિલીલીટર, 30 મિલીલીટર, 60 મિલીલીટર વગેરે માપી શકાય? હા, તારીક અને મૌલીએ તેમની માપક શીશી બનાવી. તારીક પાસે એક ઇન્જેક્શન સિરિન્જ હતી. તેણે માપક શીશી બનાવવા માટે આ સિરિન્જનો ઉપયોગ કર્યો. મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો. તારીક કહે છે, મેં ઇન્જેક્શન સિરિન્જમાં એક વખત 5 મિલીલીટર પાણી ભર્યું. મારી શીશી પર 10 મિલીલીટરનું નિશાન કરવા માટે મેં 2 વખત પાણી આ શીશીમાં નાખ્યું. મૌલી કહે છે, મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલીલીટર માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કા 10 મિલીલીટર પાણીને ઉપરની તરફ ખસેડે છે. આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું. એ 6 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? 7 મિલીલીટર. સી ના બધા કેટલી તરફ કેટલું 9 સિક્કાનો ઉપયોગ આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું. આખ્યા શાનો કદ તરફ ખસેડે છે? આપણે માપક શીશીનો ઉપયોગ ત્યારે કે 10 મિલીલીટર પાણીને ઉપરની તરફ ખસેડે છે. આપણે માપક શીશીનો 70ને લગતા આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું. એ 6 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? 7 મિલીલીટર. આપણે માપક શીશીનો ઉપયોગ કરી શોધીશું. એ 6 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય? 7 મિલીલીટર. બી 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? 18 મિલીલીટર. સી 24 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ 28 મિલીલીટર થાય. ડી 1 રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય? 36 મિલીલીટર. ઈ મૌલીએ 5 રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા. તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે? જો 30 મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો? જો 60 મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો? ઉકેલ: જો 30 મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો 10 મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલવા માટે 9 સિક્કા નાખ્યા હોય તો 30 મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલવા કેટલા સિક્કા નાખ્યા હશે તે શોધવા માટે 30ને 9 વડે ગુણી મળતા જવાબ 270ને 10થી ભાગતા 27 મળે છે. આમ 27 સિક્કા નાખતા 30 મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાશે. જો 60 મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો? ઉકેલ: 10 મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલાય છે ત્યારે 9 સિક્કા પાણીમાં નાખ્યા હોય છે. તેથી 60 મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલાય ત્યારે કેટલા સિક્કા પાણીમાં નાખ્યા હશે તે શોધવા માટે 60ને 9 વડે ગુણી મળતા જવાબ 540ને 10થી ભાગતા 54 મળે છે. આમ
54 સિક્કા નાખવાથી પાણી 60 મિલીલીટર જેટલું ઉપરની તરફ ધકેલાયું હશે. હવે સ્વપ્રયત્ન કરી જુઓ. પહેલા અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓના કદ મિલીલીટરમાં શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો. અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેશે, તેમાં કેટલો સમાઈ શકે. આ એક સમઘન છે જેની પ્રત્યેક બાજુનું માપ 1 સેન્ટીમીટર છે. જુઓ, અહીં આપણી ગણિત ગમ્મત પુસ્તકની ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન આપણા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે. અનુમાન લગાવતા આશરે 500 સમઘન. શ્યામ કહે છે, ગણિત ગમ્મતનો પુસ્તક આશરે 25 સેન્ટીમીટર લાંબુ છે, આથી 25 સમઘન તેની લંબાઈ પર ગોઠવાઈ શકાશે. મીના કહે છે, અને તે 20 સેન્ટીમીટર પહોળું છે, આથી 1 સેન્ટીમીટરના 20 સમઘન તેની પહોળાઈ પર ગોઠવાઈ શકાશે. શ્યામ કહે છે, આથી કુલ 1 સેન્ટીમીટરના 25 સમઘનને 20 સમઘન વડે ગુણતા 500 સમઘન મળે. આમ આશરે 500 સમઘન ગણિત ગમ્મતના પુસ્તક પર ગોઠવાઈ શકે. હવે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? 1 સેન્ટીમીટરનો 1 સમઘન છે, તેથી 500 સમઘનના 500 સેન્ટીમીટર થાય. હવે મહાવરો કરીએ. ઉદાહરણ, ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો. આ મંચનું કદ એ 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. ઉકેલ, એક ગણિત ગમ્મતના પુસ્તક પર 500 સમઘન ગોઠવાઈ શકે તે 5 પુસ્તકો પર કેટલા સમઘન ગોઠવાઈ શકે તે માટે 500 ને 5 વડે ગુણતા 2500 મળે. મંચ બનાવવા માટે ગણિત ગમ્મતના 5 પુસ્તકો જરૂરી છે, તેથી મંચનું કદ ગણિત ગમ્મતના 5 પુસ્તકો જેટલું એટલે કે 2500 સમઘન જેટલું છે. ઉદાહરણ, આ વસ્તુઓના કદનો 1 સેન્ટીમીટરના સમઘનમાં અંદાજ લગાવો. એક દિવાસળીનું ખોખું આશરે 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. ઉકેલ, દિવાસળીના ખોખાની લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 4. દિવાસળીના ખોખાની રમત. તનુ દિવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. તેણે આ રીતે દિવાસળીના 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું છે. તે આવા 4 સ્તર બનાવે છે અને તેનું સ્ટેજ એટલે કે મંચ કંઈક આ પ્રકારે દેખાય છે. ઉદાહરણ, તેણે આ સ્ટેજ એટલે કે મંચ બનાવવા માટે દિવાસળીના ખાલી જગ્યા ખોખાનો ઉપયોગ કર્યો. ઉકેલ, ઉપરના પહેલા સ્તર માટે દિવાસળીના ખોખા 14 છે અને આવા 4 સ્તર છે, માટે કુલ દિવાસળીના ખોખા શોધવા માટે 14 ને 4 વડે ગુણતા 56 મળે છે. આમ તેણે સ્ટેજ બનાવવા માટે 56 ખોખાનો ઉપયોગ કર્યો હશે.